હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ગુજરાતીઓનું મનપસંદ ફરસાન સેવ ખમણી. સૌ પ્રથમ એક કપ ચણાની દાળ 6-7 કલાક માટે પાણીમાં પલાળી રાખીશું. ત્યારબાદ આ ચણાની દાળને મિક્સરમાં ગ્રાઇન્ડ કરીને થીક પેસ્ટ બનાવી લઈશું. હવે આ મિક્સરમાં 1-1.5 ટીસ્પૂન લીલા મરચાં અને આદુની પેસ્ટ, 1/2 ટીસ્પૂન સોડા, સ્વાદ પ્રમાણે મીઠું, અને 1 ટીસ્પૂન તેલ નાખીને મિક્સ કરી લઈશું. મિક્સર સારી રીતે મિક્સ કરી લીધા બાદ 1 પેકેટ ઇનો અને થોડું પાણી નાખીને આ મિક્સરને ખૂબ જ સરસ રીતે હલાવી લઈશું. હવે કુકરમાં થોડું પાણી લઈને એક સ્ટેન્ડ ઉપર એક ગ્રીસ કરેલું વાસણ મૂકીશું. ગ્રીસ કરેલા આ વાસણમાં તૈયાર કરેલું મિક્સર નાખી દઈશું. હવે કુકરને ઢાંકણ લગાવીને સીટી ન મૂકતા 20-25 મિનિટ સ્ટીમ થવા દઈશું. વાટીદાળના ખમણ બનાવીને હવે તૈયાર છે. આ ખમણ ઠંડા થયા બાદ હાથની મદદથી ભૂક્કો કરી લઈશું. હવે કઢાઈમાં તેલ ગરમ થયા બાદ 1 ટીસ્પૂન રાઈ, 1/2 ટીસ્પૂન હિંગ, 1 ટીસ્પૂન સફેદ તલ, 8-10 લીલો લીમડો નાખીને થોડો સાતળી લઈશું. પછી તેમાં 4-5 લાંબા કાપેલા લીલા મરચાં, 1/2 ટીસ્પૂન હળદર, 1 લીંબુનો રસ અને 1 ટીસ્પૂન ખાંડ નાખીને ફરીથી એકવાર હલાવી લઈશું. હવે એમાં થોડું પાણી નાખીને મિક્સ કરી લઈશું. હવે એમાં ખમણનો ભૂક્કો નાખીને સરસ રીતે હલાવી લઈશું. હવે ઝીણા સમારેલા લીલા ધાણા નાખીને ગાર્નિશ કરીશું. તૈયાર થયેલી આ ખમણીને એક સર્વિંગ પ્લેટમાં કાઢીશું. હવે એના ઉપર વધારે પ્રમાણમાં સેવ, થોડા દાડમના દાણા અને ઝીણા સમારેલા લીલા ધાણા નાખીને સર્વ કરીશું. સુરતી સેવ ખમણી ખાવા માટે તૈયાર છે.